કચ્છના ચાંદ્રોડા ગ્રામજનો વતી આપવામાં આવેદન પત્ર અંગે યોગ્ય કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ. કચ્છના ચાંદ્રોડ ગ્રામજનો વતી ભુવડ મધ્યે આવેલ સૂર્યા ગ્લોબસ નામની કંપની દ્વારા ભુવડ તેમજ ચાંદ્રોડના પ્રશ્નો અંગે કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપી રજૂઆતો કરાઈ હતી, પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. સાથે જ જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અચોક્કસ ભૂખ હડતાલની પણ ચીમકી અપાઈ હતી. હવે કાંતિભાઈ, આ સૂર્ય ગ્લોબલ કંપની છે, તમારો વિરોધ બતાવો છો તમે, કે કંપનીએ શું શું દબાણ કર્યા છે કે રોજગારી નથી આપતી કે શું પ્રશ્ન છે તમારે, એ વાત કરો. આજે રોજ ભુવડ ચાંદોડા અને મથુરાના ગ્રામજનો જે આ 22/6/2018 રોજ જે આવેદનપત્ર આપેલું હતું કલેક્ટરશ્રીને ભુજ, ડીસી સાહેબ અંજાર અને મામલતદારશ્રી અંજારને, તેઓએ 22/6 જે આવેદનપત્ર આપ્યું હતું એનું અનુસંધાને અમે 15 દિવસનો ટાઈમ આપ્યો હતો કે ભાઈ સૂર્યા ગ્લોબલ જે ભુવડની અંદર છે એની અંદર 14 એકર જે છે એનું ડીએલએન માપણી પ્રમાણે દબાણ નીકળ્યું છે, કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે જેનાથી પશુ પક્ષીઓ અને આજુબાજુના જે ખેડૂતો છે એ ખેતીના ખેતીલાયક જે પાક છે અને જે એનું પાણી છે એ જે કેમિકલયુક્ત પાણીના કારણે ઘણું બધું ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પણ પાયમાલ થઈ ચૂક્યા છે. અને કંપનીની અંદર જે પીવા લાયકના બોર છે 3 જે ગેરકાયદેસર રીતે આજ પણ ચાલુ છે. ભુવડ અને મથુરાનો જે રાજમાર્ગ છે એ આજથી જૂનો રાજમાર્ગ છે, ડીલરમાં બતાવેલો છે, એ લોકો પણ એના ઉપર દબાણ કરી અને શેડ ઊભા કર્યા છે અને અત્યારે એનું ઓલરેડી પ્લાન્ટ એ દબાણ ઉપર ચાલુ છે. અંજાર તાલુકાના ભુવડ માધક અને ચાંદોડા ગામજનોએ 22/6 અમને રજૂઆત કરી કે આ કંપનીએ છે ને સરકારી જમીનમાં દબાણ કરી અને કંપની ચાલુ કરી, જેના અનુસંધાને અમે જે તે સમયે એ આવેદનપત્ર વડી કચેરીએ સાદર કરેલ હતો અને અમારા નાયબ મામલતદારશ્રીને પણ ત્યાં વડી કચેરી અભિપ્રાય માટે મોકલેલો. સરકારી જમીનનું કોઈપણ દબાણ દૂર કરતાં પહેલાં એ લોકોને એક નોટિસ આપવી પડે છે, કલમ 100 એ નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે. અને આ દરમિયાન આજ ગામોના ઉસમો આજે ફરી આવી અને એમને એક ફરી એક આવેદનપત્ર આપેલ છે, જે પરતે પણ અમે તંત્ર દ્વારા તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આવેદનપત્રમાં એવું જણાવવામાં આવ્યું કે 20/7 અમે ઉપવાસ માટેની અરજી કરી હતી, એ બાદ ઉપવાસની પણ મંજૂરી આપવામાં નથી આવી, તો એ કયા કારણોસર મંજૂરી નથી આવી? જો દબાણ છે ને એના માટે કાર્યવાહી ચાલુ છે, તો એના માટે તો મંજૂરી એવી કે હજી સુધી કેવું મારા ધ્યાનમાં નથી કે આવું કોઈ મંજૂરી અગાઉ પણ આપેલું હોય, એના કારણે અમે પણ અત્યારે મંજૂરી આપેલી. એટલે મંજૂરી મંગાઈ નથી એવું કહી શકાય, મંજૂરી માગી નથી એવું કહી શકાય. રિપોર્ટર ભરત ઠાકોર, લોકફરિયાદ ન્યૂઝ, કચ્છ.